ગુડ મોર્નિંગ એવરીબડી. આપણે ઇમેલ રાઇટિંગ ચેન ધ ટેક્સ્ટ અને એક્ટિવ એન્ડ પેસિવ જેવા ટોપિકો પૂરા કર્યા. ત્યારબાદ હવે આપણો આજનો વિષય છે ફ્રેમ એ ક્વેશ્ચન. તો ફ્રેમ એ ક્વેશ્ચન એટલે શું? જેના માર્ક્સ 3 છે તો ફ્રેમ એ ક્વેશ્ચન એ આપણે ઓએમઆરની અંદર પૂછાઈએ. અને ફ્રેમ એ ક્વેશ્ચન એટલે શું? તો કે ગુજરાતીમાં આપણે વાત કરીએ ને તો પ્રશ્ન બનાવવો, બરાબર. તો પ્રશ્નો બનાવવા માટે ટૂંકમાં એક કોઈ પણ વાક્ય આપેલું હોય, દાખલા તરીકે એક વાક્ય આપણે જોઈએ. રોહન રાઇટ્સ એ હોમવર્ક, આવી રીતે વાક્ય એક લખેલું હોય કે રોહન છે એ હોમવર્ક લખી રહ્યો લખે છે. તો અહીંયા હોમવર્ક નીચે અંડરલાઇન કરેલી હોય તો અંડરલાઇન કરેલો છે એ આપણે જવાબ આવવો જોઈએ, આપણે એવો પ્રશ્ન પૂછવાનો. તો રોહન છે હોમવર્ક લખે છે, તો રોહન છે શું લખે છે એવો આપણે પ્રશ્ન પૂછી શકીએ ને. રોહન છે એ શું લખે છે, આપણે એવો પ્રશ્ન પૂછી તો શું એટલે શું થાય? વોટ, બરાબર. તો આ વોટથી ક્વેશ્ચન થાય છે, બરાબર. તો આવી રીતે આપણે પ્રશ્નો પૂછવાના અને અલગ અલગ રીતે વોટ છે, વેર છે, WHવાળા ઘણા બધા હોય તો એનાથી આપણે પ્રશ્નો પૂછવાના. તો ચાલો આપણે એના વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. તો આવા અલગ અલગ WHવાળા શબ્દો છે, તો WHવાળા શબ્દો આપણે અલગ અલગ જોઈએ. તો પહેલું છે વુ. સૌથી WHવાળા ક્વેશ્ચનની અંદર સૌથી સહેલામાં સહેલું છે WHO વુ. વુ એટલે કોણ, બરાબર છે. કરતા જાણવા માટે આનો ઉપયોગ થાય. એક એક એક્ઝામ્પલ આપણે બધાને લખતા જશું. હુ ઇઝ અ ડોક્ટર, હાલો ડોક્ટર કોણ છે, બરાબર છે. અહીંયા જે લખ્યું છે કરતા જાણવા માટે ઉપયોગ થાય એટલે આની અંદર ટૂંકમાં જવાબ છે ને કરતા આવતો હોય, કોઈ પણ નામ આવતું હોય, બરાબર છે. બીજું વોટ, વોટ એટલે શું, બરાબર છે. એનો ઉપયોગ થાય કર્મો જાણવા માટે થાય, બરાબર છે. વોટ ડુ યુ સી, વોટ ડુ યુ સી તે શું જોયું. તો ગમે એ નામ આપશે કે મૂવી જોયું તો મૂવી શું થયું, કર્મ. ત્રીજું છે વુમ. વુમ એટલે કોને, એનો અર્થ પણ કર્મો જાણવા માટે થાય, બરાબર. વુમ ડુ યુ મીટ, મીટ એટલે મળવું, તમે કોને મળ્યા છો, બરાબર છે. તો એનો અર્થ પણ એટલે કોઈ પણ નામ આવશે, બરાબર. એટલે કોનેથી પ્રશ્ન થાય અને શુંથી પ્રશ્ન થાય એ બંનેનો અર્થ કર્મ થાય. આપણે એક્ટિવ પેસિવની અંદર શીખ્યા હતા કરતા ગોતું હોય તો કાં વુમથી પ્રશ્ન પૂછવો કાં વોટથી પ્રશ્ન પૂછવો. ચોથું વેર, વેર એટલે થાય છે ક્યાં, એટલે સ્થળ દર્શાવે છે, સ્થળનો નિર્દેશ કરે છે, બરાબર છે. તો એના માટે આપણે જોઈ વેર ડુ યુ ગો, તું ક્યાં જાય છે, બરાબર છે. તો એ ગમે એક સ્થળનું નામ આપશે. વેન, વેન એટલે એ સમય દર્શાવે છે, સમય દર્શાવવા માટે વેનનો ઉપયોગ થાય, બરાબર છે. તો વેન એટલે ક્યારે, ઈ સમય દર્શાવે છે, બરાબર છે. તો વેન
विल यू कम बैक, वेन विल यू कम बैक, तू पाछो क्यारे आववानो छो, बराबर छे। एना माटેનું થયું છઠ્ઠું ઉદાહરણ આપણે જોઈ તો વિચ, એટલે કયું, ક્યા, કયો, આ વાર્તા બરાબર છે। અને આ છે કોઈ પણ વસ્તુ કે એવું કંઈ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય। તો વિચ મૂવી વિલ યુ સી, કયું મૂવી, બરાબર। આ વિચ છે એના ભેગો એક શબ્દ મૂકવો જ પડે, નાઉન છે એના ભેગું મૂકવાનું આવે છે। આ બધા શબ્દો જો એક એક છે, બરાબર। તો વિચ ભેગો એક શબ્દ છે, વિચ મૂવી, તો વિચ ભેગું નાઉન હંમેશા આવે છે, બરાબર છે। એના પછી છે સાતમું વૂઝ, વૂઝ એટલે કોનું, કોનો, કોની, કો, ના, આ છે ને માલિકીની વસ્તુ દર્શાવે છે। આ બે વસ્તુ છે એની અંદર, આની અંદર ખાલી વસ્તુ હોય, આની અંદર માલિકીની વસ્તુ। આપણે એમ કહીએ કે ભાઈ મારું બેગ, તો આપણે પ્રશ્ન પૂછીએ કોનું બેગ, અહીં આપણે લખી હુઝ બેગ ઇઝ ધીસ, આ બેગ કોનું છે, બરાબર છે। હુઝ સન આર યુ, એટલે તમે કોના છોકરા છો, બરાબર। હુઝ કાર ઇઝ ધીસ, આ કાર કોની છે। તો હુઝ ભેગું પણ, જેમ વિચ ભેગું એક નાઉન આવે એ રીતે હુઝ ભેગું પણ એક નાઉન મૂકવું ફરજિયાત છે, બાકીના શબ્દોની અંદર આ કાંઈ વસ્તુ નહીં આવે, બરાબર છે। એના પછીના શબ્દો છે આઠમું હાવ, હાવ એટલે કેવું અથવા કેવી રીતે, બરાબર છે। હાવ એ ભલે આપણે આમ કહેવાય, આ બધા ડબલ્યુએચવાળા ક્વેશ્ચન, ડબલ્યુએચવાળા ક્વેશ્ચનની અંદર જે ડબલ્યુએચથી શરૂઆત થાય એ પણ આવે છે, અને જે એચથી શરૂઆત થઈ છે એવા પણ ચાર પાંચ છે, તો એને પણ આપણે ડબલ્યુએચવાળા શબ્દોની અંદર સમાવેશ કર્યો છે। તો હાઉ, હાઉ ડુ યુ વિન ધ મેચ, બરાબર, તું મેચ કેવી રીતે જીત્યો, બરાબર છે। નવમું વાક્ય આપણે જોઈએ તો નવમો શબ્દ છે હાઉ મચ, હાઉ મચ એટલે કેટલું, એ જથ્થો દર્શાવે છે, બરાબર। જથ્થો અથવા પ્રવાહી જે દર્શાવવું હોય તો એના માટે હાઉ મચનો ઉપયોગ થાય છે। અને હાઉ મચ ભેગું જ એક બીજી વસ્તુ પણ છે, બરાબર છે, હાઉ મેની, બરાબર। હાઉ મેની એટલે થાય કેટલા, જે ગણી શકાય તે દર્શાવવા માટે, બરાબર છે, જે ગણી શકાય તે દર્શાવવા માટે, એટલે આની અંદર ગણી શકાય વસ્તુ અલગ, ગણી શકાય એવી દર્શાવવા માટે હાઉ મેની, જે જથ્થો ન હોય એવું। ઉદાહરણ તરીકે જો આની અંદર જથ્થાની અંદર લઈ લઈ પ્રવાહી, અહીંયા આપણે એક લખી નાખીએ પ્રવાહી, બરાબર છે, દૂધ છે, ઘી છે, બરાબર છે, તેલ એટલે ઓઇલ, તો એ બધું, અને ઘઉં છે તો એ જથ્થો ગણાય, તો હાઉ મચ વીટ, એ રીતે થાય પૈસા છે એ જથ્થો ગણાય, હાઉ મચ મની। એક પૈસાની અંદર બધા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે, એમ કે પૈસા તો ગણી શકાય પણ પૈસાની ગણતરી છે એ જથ્થાની અંદર થાય છે, એટલે એમાં હાઉ મેની નહીં આવે, હાઉ મચ આવશે, એટલે એની અમે ખાસ યાદ રાખજો, બરાબર છે। તો એક ઉદાહરણ આનું જોઈ લઈએ, હાઉ મચ મિલ્ક ડુ યુ બાય, બરાબર છે। એક ઉદાહરણ અહીંયા લઈ લઈ, હાઉ મેની બુક્સ વિલ યુ ગેટ, હાઉ મેની બુક્સ વિલ યુ ગેટ, હાઉ મચ મિલ્ક ડુ યુ બાય, બરાબર છે। હવે આની અંદર ચાર શબ્દો એવા છે કે એના ભેગા નાઉન હોય છે, કોઈ દી એકલા હોતા નથી। એક છે વિચ, જો વિચ ભેગું વિચ મૂવી છે, હુઝ હુઝ ભેગું બેગ છે, હાઉ મચ અને હાઉ મેની, હાઉ મચ મિલ્ક અને હાઉ મેની બુક્સ, આ ચાર વસ્તુ આપણે એક્સ્ટ્રા યાદ રાખવાની કે એકલું ન હોય, એના ભેગું એક નાઉન મૂકેલું હોય છે, બરાબર છે।
ખાલી હાઉ મેની એમને મૂકી દો, અહીં કેમ હાઉ એમને મૂકી દીધું એમ ન હાલે. એના ભેગો જે શબ્દ છે બરાબર છે, એક નાઉન છે જે આપણે મૂકવાનું રહે છે. એના પછી હાઉ ઓલ્ડ, હાઉ ઓલ્ડ એટલે કેટલી ઉંમર, એટલે કોઈપણની ઉંમર જાણવા માટે આપણે હાઉ ઓલ્ડનો ઉપયોગ થાય છે. બરાબર છે, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, હાઉ ઓલ્ડ ઇઝ યોર બ્રધર, તમારા ભાઈની ઉંમર શું છે, બરાબર છે, કેટલી છે. બારમું ઉદાહરણ આપણે જોઈ લઈએ તો હાઉ ફાર, હાઉ ફાર એટલે થાય કેટલું દૂર, બરાબર છે, હાઉ ફાર એટલે કેટલું દૂર. તો હાઉ ફાર ઇઝ ધ સોમનાથ ફ્રોમ જેતપુર, બરાબર છે, હાઉ ફાર ઇઝ ધ સોમનાથ ફ્રોમ જેતપુર. આ હાઉવાળા શબ્દો પણ ઘણા છે આપણે, હાઉ, હાઉ મચ અને હાઉ મેની, પછી હાઉ ઓલ્ડ એટલે કેટલી ઉંમર, હાઉ ફાર એટલે કેટલું દૂર. હજી પણ આપણે બે ત્રણ આવા હાઉવાળા છે એ આપણે જોઈ લઈએ. તેરમું, હાઉ ઓપન, હાઉ ઓપન એટલે કેટલી વાર, બરાબર, કોઈ ક્રિયા છે એ આપણે કેટલી વખત કરીએ છીએ. દાખલા તરીકે અમુક વ્યક્તિઓ છે દિવસમાં બે વખત મંદિરે જતા હોય, બરાબર છે, કોઈ વ્યક્તિ વર્ષમાં બે વખત કોઈ આશ્રમની મુલાકાત લેતા હોય, એટલે દિવસમાં, વર્ષમાં, મહિનામાં, અઠવાડિયામાં કોઈ વ્યક્તિ કોઈ ક્રિયા કેટલી વખત કરે છે એ દર્શાવવા માટે હાઉ ઓફનનો ઉપયોગ થાય છે. તો હાઉ ઓફન ડુ યુ વિઝિટ ધ ટેમ્પલ ઇન અ વીક, બરાબર, આવું ઉદાહરણ કંઈ પૂછે કે હાઉ ઓફન ડુ યુ વિઝિટ ધ ટેમ્પલ ઇન અ વીક, તું મંદિરની મુલાકાત અઠવાડિયામાં કેટલી વખત લે છે, બરાબર છે. તો હાઉ ઓફનની, હાઉ ઓફનનો જે જવાબ છે ને એ એક વખત, બે વખત, ત્રણ વખત, ક્યારેક ક્યારેક, ક્યારેય નહીં, બરાબર, મોટે ભાગે આવી રીતે આનો ઉપયોગ થાય છે, બરાબર. તો આના જવાબમાં મોસ્ટ ઓફ એક વખત, બે વખત, સમ ટાઈમ, નેવર, આવો જવાબ આનો આવતો હોય, બરાબર છે. અને છેલ્લું છે હાઉ લોંગ, હાઉ લોંગનો અર્થ થાય કેટલો સમય, બરાબર છે, હાઉ લોંગનો અર્થ કેટલું, કેટલી લંબાઈ એ દર્શાવવા માટે પણ હાઉ લોંગનો ઉપયોગ થાય છે. પણ આ કેટલી લંબાઈ છે એ માત્ર 10% જ આવડે છે, પણ 90% છે ને એનો ઉપયોગ કેટલો સમય જ થાય એવા ક્વેશ્ચનની અંદર જ હાઉ લોંગ હોય, બરાબર છે. કેટલી લંબાઈવાળો ક્વેશ્ચન છે એ પૂછવાની શક્યતા 10 વખત છે, એટલે આપણે માઇન્ડની અંદર એ પણ રાખશું કે હાઉ લોંગના બે અર્થ થાય છે, કેટલો સમય અને કેટલી લંબાઈ. તો વધારે પડતું આનું પૂછાણું હોય તો કેટલો સમયવાળું જ પૂછાય, પણ આ એક નિયમ પણ આપણે યાદ રાખવાનું. આપણે બંને ઉદાહરણો જોઈ કે આપણે ગુજરાતીમાં કોઈને પૂછીએ કે અહીંથી સુરત પહોંચતા કેટલો સમય લાગશે, બરાબર, હાઉ લોંગ વિલ યુ ટેક અ ટાઈમ ટુ રીચ ધ રાજકોટ, કે રાજકોટ પહોંચતા તમને, તમે કેટલો સમય લેશો. એટલે આપણે ઘણી વખત બસમાં પણ આપણે પૂછતા હોય કે ભાઈ હવે કેટલી વાર લાગશે, કેટલા સમયની અંદર પૂછશે. તો આવી રીતે આપણે ઇંગ્લિશની અંદર પૂછવું હોય તો હાઉ લોંગથી પ્રશ્ન પૂછી શકાય. હવે હાઉ લોંગ ઇઝ How long is the seashore of
ગુજરાત કે ગુજરાતનો દરિયાકાંઠો છે એ કેટલો લાંબો છે, એની લંબાઈ કેટલી છે, તો અહીંયા હાઉ લોંગ છે એનો અર્થ કેટલી લંબાઈ માટે થયો, અને ઉપરનું જે વાક્ય છે એનો અર્થ છે એ દર્શાવવા માટે કેટલો સમય એનો ઉપયોગ થયો. તો અહીંયા જે 14 આપ્યા છે એનું આપણને એક તો પહેલાં ગુજરાતી આવડી જવું જોઈએ. આટલું આપણને ખબર હશે કે ભાઈ આટલામાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય બરાબર છે, અને બરાબર બધાના અલગ અલગ કંઈક ને કંઈક નિયમો છે, પણ 1-2 WHવાળા ક્વેશ્ચન તમે વ્યવસ્થિત રીતે ધ્યાન આપીને શીખશો તો બાકીના છે તમને સમજવામાં થોડાક સહેલા પડશે. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે એક પછી એક વ્યવસ્થિત રીતે બરાબર આ એક પછી એકનો ડિટેલની અંદર અભ્યાસ કરશું. આ ટોપિક જે છે એ આપણે OMRની અંદર પૂછાય છે, એક પ્રશ્ન હશે, એના 4 ઓપ્શન આપ્યા હશે, પણ ધોરણ 10 અને 12 જેવા ધોરણની અંદર જ્યાંના 4 ઓપ્શન આપ્યા હોય તે 4-4 ઓપ્શન છે એ પણ અઘરા આપ્યા હોય એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જાય કે આમાંથી જવાબ કયો લખવો બરાબર છે. જે આપણે 8મા અને 9મા ધોરણની અંદર આ પૂછાતું હોય એના કરતાં થોડુંક લેવલ છે એ પ્રમાણનું હોય, દાખલા તરીકે ABCD જવાબ વોટ આવતો હોય, વોટથી ક્વેશ્ચન પૂછતા હોય એવો જવાબ આવતો હોય, તો મારા ખ્યાલ મુજબ 4-4 જે પ્રશ્નના જે 4-4 વિકલ્પ હોય છે એ વોટવાળા જ આપેલા હોય છે, કે જેથી કરીને આનું જો ડિટેલમાં અભ્યાસ ન કર્યો હોય તો આપણા આ સહેલા ટોપિકના માર્ક્સ જવાની શક્યતાઓ રહે છે. એટલે હવે પછીના લેક્ચરની અંદર આપણે આ એક એક શબ્દો છે એ આપણે ડિટેલમાં અભ્યાસ કરશું.